નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઈ મેમોથી બચવા માટે એક્ટિવા મોપેડ પર ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાડતા પોલીસે ગુનો નોંધ્યો છે વલસાડ શહેરમાં થોડા દિવસ અગાઉ ત્રણ ટાબરિયાઓને એક્ટિવા મોપેડ પર ચલાવતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં વલસાડ સિટી પોલીસે તપાસ હાથ ધરતા મોપેડનો નંબર ડુપ્લિકેટ હોવાનું બહાર આવ્યું હતું જે અંગે સિટી પોલીસે ફરિયાદ નોંધી હતી પોલીસના સૂત્રો અનુસાર માહિતી મળી હતી કે વલસાડ શહેરમાં ગત તારીખ સત્યાવીસ બાર બે હજાર ત્રેવીસના એક્ટિવા મોપેડ નંબર જીજે પંદર એજે પાસઠ ડબલ ઝીરો લઈને ત્રણ ટાબરિયાઓ સિટી પોલીસ મથકના પાછળના રોડ પર ફરી રહ્યા હતા તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વાયરલ વિડીયો પોલીસને મળતા પોલીસે બાબતે તપાસ કરતા માલિક વલસાડના ખાટકીવાળા રાણા સમાજના વાડીના બાજુમાં રહેતા સરફરાજ અબ્દુલ ગફારની હોવાનું બહાર આવ્યું હતું એમની મોબાઈલની ઓરિજિનલ નંબર જી જે પંદર એ એલ બસો દસ હતો વલસાડ શહેરમાં વાહન ચાલકો દંડ કરવા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જે સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ વાહનચાલકોને ઈ મેમો ઘર સુધી પહોંચાડતા હોય છે આ ઈ મેમોથી બચવા માટે સરફરાજે ડુપ્લિકેટ નંબરની પ્લેટ લગાડી હતી થોડા દિવસ અગાઉ સરફરાજનો ભાણેજ એક્ટિવા મોપેડ લઈને તેના મિત્રો સાથે ખરીદી કરવા બજારમાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો સિટી પોલીસે મોપેડ કબજે કરી વધુ તપાસ હાથ ધરતા એક્ટિવા મોપેડની ડુપ્લિકેટ નંબર પ્લેટ હોવાનું બહાર આવ્યું હતું સિટી પોલીસે હાલ તો સરફરાજ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે તાજેતરમાં અલગ અલગ સોડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર એક નાના ટાબરિયાઓ ત્રણ બાળકોનો વિડીયો વાયરલ થયેલો હોવાનું જાણવા મળ્યું હતું વલસાડ સિટી વિસ્તારનો આ વિડીયો હતો અને વિડીયોમાં ચોખ્ખું દેખાતું હતું કે આ જે ત્રણ બાળકો છે અઢાર વર્ષથી નીચેના માઇનોર બાળકો છે જે એક એક્ટિવા ઉપર જઈ રહ્યા છે જે સોશિયલ મીડિયા ઉપર ને મીડિયામાં જે વિડીયો વાયરલ થયો એના આધારે તાત્કાલિક વલસાડ સિટી પીઆઈને અમે આ બાબતે ગંભીરતા ધ્યાને રાખીને તપાસ કરવા જણાવ્યું હતું જે વ્હિકલ જે એક્ટિવા વેહિકલ છે એમાં જે બાળકો જઈ રહ્યા હતા ચલાવી રહ્યા હતા એની તપાસ કરતાં ધ્યાને આવ્યું કે આ જે નંબર પ્લેટ છે એક્ટિવાની એ નંબર પ્લેટ ખોટી છે એ નંબર જે છે વ્હીકલનો નંબર જે એક્ટિવા પર લગાવેલો એ નંબર ઓરિજનલી કોઈ પેશન પ્રો બાઇકનો છે આની અંદર ડિટેલમાં ચેક કરતાં જે પેશન પ્રોના બાઇકના ઓનર અને આ જે એક્ટિવા છે એની પણ ખાનગી રીતે તપાસ કરતાં એક પર્ટિક્યુલર પ્લેસ ઉપરથી આ વેહિકલ મળી આવેલ હતું અને જેમાં તપાસ કરતાં ખબર પડી કે આ જે એક્ટિવા છે એ સરફરાઝ મેમણ નામના એક વ્યક્તિનું છે અને એણે પોતે ઈ ચલાનથી બચવા માટે પોતાના જ એક પિતરાઈ ભાઈ છે જેનું નામ પણ સરફરાજ છે એના પેશનનો બાઇક નંબર પોતાના એક્ટિવા પર લગાવેલો હતો અને એ એક્ટિવા ખોટી નંબર પ્લેટવાળું એક્ટિવા એણે પોતાના ભાણિયા જે નાનો બાળક છે જે ચલાવતું હતું જે દસ વર્ષનું એને ચલાવવા માટે આપેલું હતું એટલે ખોટી નંબર પ્લેટ અને સગીર વયના બાળકને વ્હીકલ ચલાવવા આપવા બદલ એ સરફરાઝ મેમણ વિરુદ્ધમાં ચારસો પાંસઠ ચારસો અડસઠ ચારસો એકોતેરને એમવીએકની કલમ એકસો એંશી એકસો સિત્યોતેર ઉપરાંત એકસો નવ્વાણું એ મુજબ સરફરાઝ મેમણ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમવીએકની કલમ એકસો નવ્વાણું એ એ કોઈપણ વ્યક્તિને પોતાનો બાઈક નાના સગીર વયના બાળકને ચલાવવા પર પ્રતિબંધ કરે છે અને એ અનુસંધાને આ ગુનામાં કલમ એકસો નવ્વાણું એનો ઉમેરો કરવામાં આવે છે